નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયો પર આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રેક ગુજરાતીમાં તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે

તો મિત્રો આઈ ખેડૂત પોર્ટલ પરની યોજના છે એ ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય તેવી છે તો યોજનાનું નામ છે પંપ સેટ સબસિડી સહાય યોજના અને આ યોજના અંતર્ગત ખેડૂતોને ઇલેક્ટ્રિક કે સબમર્સિબલ મોટર અથવા તો ઓઇલ એન્જિન ખરીદવા માટે મેક્સિમમ જે ધારાધોરણો મુજબ તેત્રીસ હજાર પાંચસો ને પચીસ સુધીની સહાય છે તે મળવાપાત્ર થતી હોય છે તો આ યોજનાના ફોર્મ ભરાવાનું ગઈકાલથી ચાલુ થઈ ગયું છે એટલે કે એકવીસ નવ બે હજારને ચોવીસથી જિલ્લાવાઈઝ અલગ અલગ તારીખથી ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે તો યોજનાની વિગતવાર સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો જેથી કરી જો તમે પણ પંપ સેટ સબસિડીની સહાય મેળવવા માગતા હોય તો તેના વિશેની વિગતવાર સંપૂર્ણ માહિતી તમને ખ્યાલ આવી જાય તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી મેળવતા જઈએ તો મિત્રો સેટ ખરીદવા માટેની સહાય યોજના છે જે અંતર્ગત ખેડૂતોને ડીઝલ ઇલેક્ટ્રિક કે સબમર્સિબલ સેટ ખરીદવા માટે સહાય આપવામાં આવે છે અને હાલમાં આ યોજના માટે આઈ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું ચાલુ થઈ ગયેલું છે યોજનાની વિગતમાં આપણે આગળ જોઈએ કે આ યોજનાનો લાભ કોને કોને મળશે તો મિત્રો આ યોજનાનો લાભ સામાન્ય ખેડૂતોને અનુસૂચિત જાતિના ખેડૂતોને અને અનુસૂચિત જનજાતિના ખેડૂતોને મળવાપાત્ર થાય છે જે અંતર્ગત ડીઝલ એન્જિન ઇલેક્ટ્રિક કે સબમર્સિબલ સેટ ખરીદવા માટે સહાય મળવાપાત્ર થાય છે તેમાં મિત્રો એજીઆર ટુ થ્રી અને ફોર અંતર્ગત મહત્તમ જે દસ હોર્સ પાવર સુધીની સબમર્સિબલ પમ્પસેટ ખરીદી શકાશે અને તેના માટે સહાય મળવા પાત્ર થશે તો મિત્રો હવે આપણે જોઈએ કે ઓઇલ એન્જિન માટે મળવાપાત્ર સહાય કેટલી તો ત્રણથી લઈને પાંચ હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિન માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા આઠ હજાર સાતસો આ બેમાંથી જ જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે જ્યારે પાંચ હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિન માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા બાર હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સ્વરૂપે મળવા મળવાપાત્ર થાય છે ત્યારબાદ સાત પોઈન્ટ પાંચથી લઈ અને આઠ હોર્સ પાવર સુધીના ઓઇલ એન્જિન માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા તેર હજાર પાંચસો આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા મળવાપાત્ર થાય છે અને છેલ્લે જોઈએ દસ હોસ પાવર સુધીના ઓઇલ એન્જિન માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે ઇલેક્ટ્રિક પંપ સેટ માટે કેટલી સહાય મળવાપાત્ર થાય છે તો મિત્રો ત્રણ હોર્સપાવર સુધીના જે ઇલેક્ટ્રિક પંપ સેટ છે તેના માટે ખર્ચની કિંમતના પંચોતેર ટકા અથવા તો રૂપિયા આઠ હજાર છસો એ બેમાંથી જે ઓછું હોય તે સ્વરૂપે મળવા મળવાપાત્ર થાય છે જ્યારે પાંચ હોર્સ પાવર સુધીના જે પંપસેટ હોય તેના માટે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો રૂપિયા નવ હજાર સાતસો ને પચાસ આ બેમાંથી જે ઓછું હોય તે સ્વરૂપે મળવા મળવાપાત્ર થાય છે જ્યારે સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવરના જે પંપસેટ હોય તેના માટે ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો રૂપિયા બાર હજાર નવસો તે બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે તો હવે આપણે આગળ જોઈએ કે સબમર્સિબલ સેટ માટે કેટલી સહાય મળવાપાત્ર થાય છે તો મિત્રો ત્રણ હોર્સ પાવરના જે સબમર્સિબલ સેટ હોય તેના માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા પંદર હજાર બે માંથી પચાસ આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે જ્યારે પાંચ હોર્સ પાવરના પમ્પસેટ માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા બાવીસ હજાર ત્રણસો ને પચાસ તે બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે જ્યારે સાડા સાત એટલે કે સાત પોઈન્ટ પાંચ હોર્સ પાવરના સબમર્સિબલ સેટ માટે ખર્ચના પંચોતેર ટકા અથવા રૂપિયા સત્યાવીસ હજાર નવસો પંચોતેર આ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે અને છેલ્લે જે મેક્સિમમ દસ હોર્સ પાવર સુધીના પમ્પસેટ માટે સહાય મળવાપાત્ર થાય છે તેમાં દસ હોર્સ પાવરના જે સેટ હોય તેના માટે ખર્ચના પંચોતેર ટકા અથવા તો રૂપિયા તેત્રીસ હજાર પાંચસોને પચીસ એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવાપાત્ર થાય છે તો આમ મેક્ઝિમમ જે પંપ સેટ માટેની સહાય છે તે તેત્રીસ હજાર પાંચસો ને પચીસ છે તો આમ તેત્રીસ હજાર પાંચસો ને પચીસ સુધીની સબસિડી છે તે પંપ સેટ માટે મળવાપાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે આગળ જોઈએ કે અન્ય જોગવાઈ હેઠળ જે મળવાપાત્ર સહાય છે તેમાં એનએફએસએમ વેટ એને ફેસેમ પોલ્સીસ એને ફેસેમ રાઇસ તે અંતર્ગત ઘઉંનું વાવેતર કરતાં કઠોળનું વાવેતર કરતાં અને ચોખાના પાકનું વાવેતર કરતાં ખેડૂતોને જે પમ્પસેટની કિંમતના પચાસ ટકા અથવા તો રૂપિયા દસ હજાર એ બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે રૂપે મળવાપાત્ર થાય છે અને તે ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટેની સહાય છે તે મળવાપાત્ર થાય છે આ ઉપરાંત મિત્રો એનએફએસએમ અંતર્ગત ઓઇલ સીડ અથવા તો ઓઇલ પામનું વાવેતર કરતા હોય તો તેવા ખેડૂતોને પણ સહાય મળવા પાત્ર થાય છે જેમાં મેક્સિમમ દસ ઓસ પાબર સુધીના સેટ માટે ખરીદ કિંમતના પચાસ ટકા અથવા રૂપિયા તેર હજાર આઠસો પંચોતેર તે બેમાંથી જે ઓછું હોય તે સહાય સ્વરૂપે મળવા પાત્ર થાય છે અને ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ માટે આ સહાય મળવા પાત્ર થાય છે તો આ પ્રમાણે મિત્રો અલગ અલગ જે પંપ સેટ માટેની સહાય છે તે મળવા પાત્ર થાય છે ત્યારબાદ મિત્રો આપણે નવા નિયમો જોઈએ તો અત્યાર સુધી એવું હતું કે પહેલાં આપણે ઓનલાઈન અરજી કરવાની રહેતી હતી અને તે અરજીને મંજૂરી મળ્યા બાદ આપણે જે તે સાધનની ખરીદી કરવાની રહેતી હતી પરંતુ હવે તે નિયમો બદલી ગયા છે અને નવા નિયમો અનુસાર આપણે સાધનની ખરીદી કરી અને મોડામાં મોડા સાઠ દિવસની અંદર આઈ ખેડૂત પોર્ટલ ઉપર આપણે ઓનલાઈન અરજી કરવાની રહે છે એટલે કે આપણે જ્યારે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરતા હોઈએ ત્યારે આપણે જે ખરીદીનું બિલ છે તે સાઠ દિવસથી વધારે જૂનું હોવું જોઈએ નહીં જો તમારું બિલ સાઠ દિવસથી વધુ જૂનું હશે તો તમને આ જે સહાય છે તે મળવાપાત્ર થશે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ આગળ જોઈએ તો અરજીમાં ખરીદીની વિગતોમાં એન્ટ્રી કરવાની રહેશે અને ખરીદીનું જે બિલ છે તે પણ આપણે અપલોડ કરવાનું રહેશે તો આ નવા નિયમ મુજબ આપણે જે તે સાધનની ખરીદી છે તે પહેલાંથી કરી લેવાની રહેશે અને ત્યારબાદ તેના બિલની વિગતો આપણે નાખવાની આવે છે અને બિલની જે સ્કેન કરેલી કોપી છે તે પણ આપણે અપલોડ કરવાની રહેશે ત્યાર પછી મિત્રો આપણે આગળ જોઈએ કે આ અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે તો મિત્રો અરજી કરવા માટે સૌથી પહેલાં આપણે સાધન ખરીદી અંગેનું અસલ પાક્કું બિલ જરૂર પડશે આ ઉપરાંત સાત બાર આઠની નકલની જરૂરિયાત રહેશે આધાર કાર્ડ બેંક પાસબુકની નકલ અથવા તો કેન્સલ કરેલો ચેક મોબાઈલ નંબર અને તમારા રેશન કાર્ડની વિગત આટલી જે વિગત છે તે તમારે જરૂર પડશે અને હવે આપણે જોઈએ કે આ યોજના માટેનું ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ તો મિત્રો આ યોજના માટે આઈ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાય છે તો આઈ ખેડૂતની વેબસાઈટ છે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ વેબસાઇટ ઉપર જઈ અને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખની વાત કરવામાં આવે તો મિત્રો ત્રીસ નવ બે હજાર ચોવીસ એ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા આઈ ખેડૂત પોર્ટલનો હેલ્પલાઇન નંબર પણ આપી દઈએ છીએ તો હેલ્પલાઇન નંબર છે અઢાર ડબલ એકસો પંદર એકાવન આ નંબર ઉપર કોલ કરી અને આઈ ખેડૂત પોર્ટલ પરની વિવિધ યોજનાઓ માટે વધુ માહિતી મેળવી શકાય છે તો મિત્રો આશા રાખું કે પંપ સેટ માટેની જે સહાય યોજના છે તેના વિશે વિગતવાર માહિતી તમને ખ્યાલ આવી ગયો હશે આ ઉપરાંત મિત્રો જમીન રેકર્ડ દાખલાઓ સરકારી યોજનાઓ સરકારી ભરતી આધાર કાર્ડ પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ ટ્રીક ગુજરાતી ડોટ કોમની મુલાકાત લેતા રહીજો આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે આ ઉપરાંત મિત્રો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રીક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માતરમ